नमस्कार अपता न्यूज बुलेटिन में आपनु हार्दिक स्वागत छे। उच्च जिले अपनी साथे दो विजय समाचार विस्तार थी। सूरत ना रादेरे में 45,000 ની લૂંટ માં કારીગર જ લૂંટારૂ નીકળ્યો, બે ઝડપાયા। બે લૂંટારૂઓને ક્રાઇમ બ્રાન્ચે રાદેરે ઉગત બોટ નિકલ ગાર્ડન પાસેથી પકડી પાડ્યો। તો આવો જોઈએ સુરત થી અમારા પ્રતિનિધિ હિરેન મહેતાનો એક રિપોર્ટ। રાદેર ઉગત કેનાલ રોડ પર અમદાવાદી તવા ફાઈના માલિક અને કારીગરોની આંખમાં રાત્રિના સમય મરચાની ભૂકી નાખી રોકડ અને પર્સની લૂંટ કરતી ટોળકીના બે રીઢા લૂંટારૂઓને ક્રાઇમ બ્રાન્ચે રાદેરે ઉગત બોટ નિકલ ગાર્ડન પાસેથી પકડી પાડે છે। પકડાયેલમાં એક આરોપી અમદાવાદી તવા ફ્રાયમાં નોકરી કરતો હતો અને તેણે જ લૂંટારૂઓને કાઉન્ટરમાં લાખોની રકમ રહેતી હોવાની માહિતી આપી હતી। લૂંટ કરવા માટે બે લૂંટારૂઓને અમદાવાદથી બોલાવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે। ગાલિબ આલમ તૈયબ આલમ શેખ 21 રહે સૈયદપુરા ચોક બજાર અને ઉમર અબ્દુલ વારિસ આલમ શેખ 22 રહે મોરા ભાગળ રાદેરને પકડી પાડી તેની પાસેથી 14,000 ની રોકડ, અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ, 5 અને પાન કાર્ડ કબજે કર્યા હતા। હજુ બે સાગરીતો ફરાર છે, જેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે। વધુમાં પોલીસે જણાવ્યું છે કે તવા ફ્રાયના માલિકનો માલ જમીલ શેખ પાસે કાઉન્ટર પર લાખોની રકમ રહેતી હોવાની વાત ઉમર અબ્દુલે ગાલિબ આલમને કરી હતી, જેથી ગાલિબ આલમે લૂંટ કરવા માટે સ્પેશિયલ અમદાવાદથી તેના બે સાગરીતોને ખુશબર આલમ શેખ અને રાજુ આલમને 22મી તારીખે બોલાવ્યા હતા। પછી તે વિસ્તારની રેકી કરી હતી, બાદમાં 23મી તારીખે મળશકે કારીગર અને માલિકે દુકાનમાં સૂતા હતા તે વખતે શટલ ખોલી અંદર આવી કારીગરોની આંખમાં મરચાને ભૂકી નાખી દીધી હતી। પછી કાઉન્ટર પરથી 45,000 ની રોકડ અને માલિકનું પર્સ તડફાવી ગયા હતા। આરોપી ગાલિબ આલમ અપહરણમાં પકડાયો હતો। રીઢો આરોપી ગાલિબ આલમ વર્ષ 2018માં રાદેરેમાં વેપારીના 6 વર્ષના પુત્રનું અપહરણ કરી લાખોની રકમની માંગણી કરી હતી, જેમાં પણ ક્રાઇમ બ્રાન્ચે તેને કોશંબાથી પકડી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 14,000 રિકવરી કર્યા છે, બાકીની રકમ અમદાવાદના બે રીઢા લૂંટારૂ લઈને ચાલી ગયા હતા।